वैश्विक कोरोना महामारी ने लई समग्र विश्व चिंतित छे, त्यारे पाटण जिल्लामां पण दिन प्रतिदिन कोरोनाना केसो वधता जिल्लावासीओ चिंतित जोवा मळी रह्या छे। त्यारे कोरोना पॉजिटिव दर्दीओनी सारवार करवा माटे सरकार अने सेवाभावी संस्थाओ द्वारा आरोग्य विभागना कर्मचारीओने पीपीई किट प्रदान करी तेओनी सारवार करवामां आवी रही छे। त्यारे आ किटनो उपयोग मात्र अने मात्र भणेला गणेला व्यक्तिओ ज करता होय छे। અને આ કીટનો એકવાર ઉપયોગ કર્યા બાદ તેને બાયોમેડિકલ વેસ્ટ તરીકે તંત્ર દ્વારા નાશ કરવામાં આવતો હોય છે। ત્યારે પાટણ શહેરના બીજા રેલવે નાળા પાસે આવેલ શ્રીકુંજ પાર્ક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગત શુક્રવારના રોજ સોસાયટીના રહીશોની જાણ બહાર ઉપયોગ કરેલી પીપીઈ કીટ નાશ કરવાની જગ્યાએ નાખી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે આ અંગે સ્થાનિક રહીશ હસમુખભાઈ પ્રજાપતિએ પીટીએન ન્યૂઝનો સંપર્ક કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા। અને વહેલી તકે આરોગ્ય વિભાગ દ્વારા આ વપરાયેલી પીપીઈ કીટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। શ્રીકુંજ પાર્ક રેલવે બીજા ઘરનારા પાસેની સોસાયટીના રહીશો છીએ અને અમારી સોસાયટીમાં જાણ અમારી લોકોની જાણ બહાર ગત શુક્રવારના રોજ કોઈ પીપીઈ કીટ યુઝ કરેલી યા મેડિકલ વેસ્ટ જે હોય તે અહીંયા ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો અમને કોઈ ખબર નથી। અને આ અમા સોસાયટીના રહેશોની સ્વાસ્થ્યને હાનિકારક છે, જે કોઈ યુઝ આનું કરતો હશે ભણેલો ગણેલો વ્યક્તિ જ કરતો હશે અને એને એને યોગ્ય જગ્યાએ જે નિકાલ કરવો જોઈએ એની જગ્યાએ એને ગમે ત્યાં ફેંકી દીધી છે, તો ભણેલા ગણેલા માણસો એટલો તો વિચાર કરવો જોઈએ કે આ કોઈ પ્રજાને તકલીફ થશે। આ રોગ મહામારીમાં સરકાર જો આટલા બધા પૈસા ખર્ચીને બી પ્રજાનું ધ્યાન રાખતી હોય તો ભણેલો ગણેલો વ્યક્તિ હોય એને ઉપયોગ કરતો હોય તેને તો ખ્યાલ હોવો જ જોઈએ કે આ વસ્તુ મારે ક્યાં નખાય અને યોગ્ય નિકાલ મારે ક્યાં કરાય અને શા માટે આવી તેને ગમે તે જગ્યાએ ફેંકી ગમે ત્યાંથી અહીં આવી તો આ અમારી સોસાયટીના રહીશોનું ભવિષ્ય કેવું, આ રોગ મહામારી અહીંયા સોસાયટીમાં ફેલાશે તો જવાબદાર કોણ, માટે આનું ગમે તે જિલ્લા આરોગ્ય તંત્ર આનું ધ્યાન દોરે અને જે કંઈ સરકારી અધિકારીઓના આવતું હોય એનો નિકાલ કરાવે। અમે તો સુધરીમાં જાણ કરી દીધી છે, સુધરીવાળા બી આવીને એનો યોગ્ય નિકાલ કરશે અમને ખાતરી છે, પણ છતાં જે વ્યક્તિ આવું ઉપયોગ કર્યો હોય અને જેને અહીંયા નાખ્યું હોય કે જ્યાં ગમે ત્યાંથી નાખ્યું અને અહીંયા આવ્યું હોય એ હવે ભવિષ્યમાં આવું ન કરે એને એ ખાતરી આપે હું। ત્યારે પીટીએન ન્યૂઝના પત્રકારે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌરાંગભાઈનો સંપર્ક કરી આ ઘટનાથી વાકેફ કર્યા હતા અને પીપી કીટ બાયોમેડિકલ વેસ્ટમાં આવતી હોય તેનો નિકાલ સિવિલ હોસ્પિટલ ઉપર બનાવેલ આઇસોલેશન વોર્ડમાં તેનો નિકાલ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। ત્યારે ટીએચઓએ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે મેડિકલની ટીમ ઘટના સ્થળે મોકલી આ વપરાયેલ પીપી કીટનો યોગ્ય નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી। પીપી કીટ જે કરી યુઝ કરેલી એ બાયોમેડિકલ વેસ્ટમાં આવે, હા બાયોમેડિકલ વેસ્ટ, તો એનો નિકાલ કઈ રીતના કરવાનો છે? આપણે અહીં સિવિલ હોસ્પિટલનું જે આખો ઉપર આઇસોલેશન વોર્ડ છે ને એનું જે બાયોમેડિકલ વેસ્ટની સાથે જ આપણે મોકલાઈ દઈએ છીએ, એટલે એથી પેલા કેર વાળા લઈ જાય છે। બરાબર, એટલે એક પીપી કીટ સાહેબ અહીંયા રેલવે ગંડાળા સોસાયટીના કોમન પ્લોટમાં કોકરે નાખી દીધેલી યુઝ કરેલી। સોસાયટી નામ બોલો ને જરા। અવધૂત પાર્ક છે સાહેબ, અવધૂત પાર્ક, એક્ઝેક્ટ ક્યાં આવ્યું અવધૂત પાર્ક? આપણે રેલવે ગંડાળો કરો ને, રેલવે ગંડાળો એટલે જનતા વાળું, હા જનતા વાળા ઉપર ચડીએ ને અને એની પછી પાછળથી પેલું ચડા ઉતરવા નથી આવતું પેલું નવજીવન ના અંદર, એ ત્યાં કોમન પ્લોટ માં પડેલી છે નવજીવન બાજુ, એટલે હું તમને જે ત્યાં જે મને બોલાય તે ભાઈ નો નંબર નાખો હસુભાઈ નો। અચ્છા, ના એટલે હું શું કહું, આપડા એપીએમસી નો દરવાજો છે ત્યાં? ના ના, ત્યાં નહીં, ઉપર ચડવાના, ઉપર આપડે ગરનાળા ઉપર ચડીએ છીએ ને ત્યાં અવધૂત પાર્ક ને શ્રીરામ પાર્ક ને આવેલી છે સોસાયટીઓ। હા હા, એટલે મતલબ જે એના રેલવે ટ્રેક ની લાઈન માં રોડ જાય છે, કલાનગર ની બધું, કલાનગર ઠેઠ ની જવાની થોડી આ બાજુ, એની પહેલા અવધૂત પાર્ક માં હું હાલ જ મારી ટીમ મોકલાઈ દઉં હું અને જરા વેરીફાઈ કરાવું, વેરીફાઈ કરી સાહેબ ઉપયોગ પેલા સોસાયટી વાળા ડરી ગયા છે બધા, ના ના ચોક્કસ ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ।